વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં વધુ એક તળાવનું બ્યુટીફિકેશનનું કામ હાથ પર લેવામાં આવ્યું છે જેમાં લાખોના ખર્ચે વધુ એક તળાવને ફરવાલાયક બનાવાશે વડોદરા શહેરના વિવિધ તળાવના બ્યુટીફિકેશનના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ગોરવા ગામના તળાવને પણ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જે બાદ હવે ગોરવા ગામ પાસેના વધુ એક તળાવને નવીનીકરણનું કામ હાથ પર લેવામાં આવ્યું છે લગભગ અઠ્ઠાણું લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલ કામગીરીમાં તળાવની ફરતે જોગિંગ ટ્રેક પણ ઉભો કરવામાં આવશે ગોરવા વિસ્તારમાં ગાર્ડન માટે કોઈ યોગ્ય મેદાન બચ્યા નથી જ્યારે તળાવનું બ્યુટિફિકેશનથી ફરવાલાયક સ્થળ ઊભું કરવામાં આવશે આપણે ગોરવામાં તળાવનું બ્યુટિફિકેશન લીધું છે મહીસાગર તળાવ હતું આ એની અંદર આશરે અઠ્ઠાણું લાખ નવ્વાણું લાખની આસપાસનું બજેટમાં આ તળાવ લીધું છે આમાં ગાર્ડન છે નાના બે ત્રણ ગઝીબો છે વોકવે છે એટલે લોકોને સુંદર તળાવની આજુબાજુમાં ચાલવાનું પણ મળી રહે અને ગોરવા વિસ્તારમાં આપ જાણો જ્યાં સુધી ટીપીના પ્રશ્ન લીધે એવી કોઈ જગ્યાઓ નથી કે જેમાં લોકોને આપણે હરવા ફરવા માટે કંઈ યુટિલાઇઝ કરી આવી જે નાની નાની વસ્તુઓ છે એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કરવાના એક સંબંધમાં લઈને આવી નાની નાની જગ્યાઓને ઓક્યુપાય કરીએ છીએ અને એમાં પબ્લિકને કઈ રીતના ઉપયોગી થઈ શકે એના આધાર પર એક આ તળાવ આપણે મહીસાગર માતાનું લીધું છે ગોરવા તળાવ પણ એવું બ્યુટિફિકેશનમાં લીધું હતું ને અત્યારે થઈ ગયું છે અને એક હવે દશામાં તળાવ માટે પણ અમારું પ્લાન ચાલી રહ્યું છે કે જે કે ગોરવા વિસ્તાર માટે કોઈ ટીપીના કોઈ એવા પ્લોટ નથી કે જ્યાં ગાર્ડન હોય કે કંઈ ગાર્ડન પ્લે ગ્રાઉન્ડ હોય એવા ગ્રાઉન્ડ નથી તો આવા ગ્રાઉન્ડો ન હોવાને કારણે લોકોને ફરવા ફરવા માટે કે એમનો ટાઈમ પાસ કર સ્પેન્ડ કરવા માટે કોઈ જગ્યા નથી તો એ જગ્યા આવી રીતના અમે લોક સુવિધાના ભાગરૂપે ઊભી કરીને અમે આપવા માગીએ છીએ